લેન્ડ ગ્રેબિંગના કાયદાના અમલ બાદ જમીન પછાવી પાડનાર લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં સરકારી તેમજ ખાનગી માલિકીની અનેક જમીનો પર વર્ષોથી પોતાનું કબજો જમાવી રાખનાર લોકોની સામે હવે કલેક્ટરે પણ લાલ આંખ કરી। લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 373 જેટલી અરજી નોંધાઈ, જેમાંથી 224 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો અને 17 કરોડ રૂપિયાની 113 એકર જમીન મુક્ત કરવામાં આવી। વર્ષોથી જ જમીનના મૂળ માલિકો પર અસામાજિક તત્વોએ બળજબરીથી કબજો જમાવી બેઠા હતા, તેમના માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે। વાત કરીએ તો અત્યાર સુધીમાં 113 એકર જેટલી જમીન આવા અસામાજિક તત્વોના કબજામાંથી ખુલ્લી કરાવવામાં આવેલી છે। લગભગ 17 કરોડની રકમ આ ખુલ્લી કરાવેલી જમીનની થાય છે। ખાસ કરીને આ લેન્ડ ગ્રેબિંગ એક્ટની એક હકારાત્મક અસર એ પણ થઈ છે કે ઘણા બધા કિસ્સાઓમાં એફઆઈઆર સુધી પણ પહોંચતું નથી અને સમાધાન બેઝ ઉપર જ ત્યાં ખાલી થઈ જતું હોય છે। એટલે આવા લગભગ 15 કિસ્સાઓ એવા છે કે માત્ર લેન્ડ ગ્રેબિંગની અરજી થવા માત્રથી જે તે અસામાજિક તત્વએ જમીનનો કબજો છોડી દીધેલો છે।